નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં બરાબર છે બધા મજામાં જોકે આ ચેપ્ટરનું મેં તમને હોમવર્ક પણ આપી દીધું છે અને આવડી જાયું છે કારણ કે એના ઉદાહરણોને ધ્યાનમાં રાખીને જો એની ગણતરી કરો તો સો ટકા તમને આવડી જાય ન આવડે એવું કાંઈ છે જ નહીં પણ એ ચેપ્ટરને આપણે શરૂઆત કરવાની છે તો એના માટે થોડાક મહત્ત્વના મુદ્દાઓ છે જે ઇન્ટ્રોડક્શન છે આ ચેપ્ટરમાં શું વસ્તુ આવશે એની વાત તમને અહીંયા અમારે કરવાની છે તો અત્યારે તમારી પાસે બુક પેન સાથે રાખજો જેટલા ટોપિક આપણા ચાલતા જાય બધા ટોપિકો તમારે બુકમાં નોંધ કરવાની છે આ મહત્વના મુદ્દાઓ છે ઓકે શરૂઆત આપણે કરીએ ચેપ્ટર નંબર નવ માહિતીનું નિયમન આ નિયમન આ જે માહિતીઓ છે એમાં આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનો છે ચિત્રાત્મક આલેખ આવશે એ પણ આપણે જોવાનો છે ત્યાર પછી આપણે આવૃત્તિના આધારે કેટલાક દાખલાઓ છે એ પણ જોવાનું છે આ લેખ છે એ પણ જોવાનો છે આટલા બધાઓ આ ચેપ્ટરમાં સમાવેશ કરેલો છે જ કહેવાય પણ એના અલગ અલગ પ્રકારો આપ્યા છે અને એ પ્રકારોથી આપણે આજે શીખવાનું છે તો સૌ પ્રથમ એના મુદ્દાઓ આપ્યા છે પહેલાં વાત કરી છે આવૃત્તિની આપેલી તમને આવૃત્તિ આપેલી હોય એ આવૃત્તિનું જ્યારે તમે કોષ્ટક તૈયાર કરો દાખલા તરીકે અહીંયા તમને એક ડેમો આપું કે ત્રણ પાંચ ચાર બે ત્રણ ત્રણ ચાર ત્રણ પાંચ છ બે ત્રણ ચાર અહીંયા મેં એક નાની થોડીક એવી સંખ્યાઓ લખી છે આના આધારે મારે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવું છે જો જો પહેલો મુદ્દો તમને સમજાઈ જશે આના આધારે તો કઈ રીતે તૈયાર કરવો તો પેલા અહીંયા હું લખીશ સંખ્યા કોષ્ટક રચવા માટે આવૃત્તિ ચિન્હ અને ચિન્હની કુલ સંખ્યા આ રીતે હું અહીંયા એક કોષ્ટક તૈયાર કરું હવે તમને સવાલ એવો આવતો હોય કે સાહેબ અહીંયા અમારે સંખ્યા કઈ લખવી ગુડ પ્રશ્ન જોવાનું આપેલી જે આવૃત્તિ જે માહિતી આપી છે એ માહિતીમાં સૌથી નાની સંખ્યા કઈ છે ક્યાંથી શરૂઆત થાય તો કે બે અને સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે છ બસ એ સંખ્યા બે થી છ સુધી લખના બે ત્રણ ચાર પાંચ અને છ ઓકે લખાઈ ગયું હમણાં તમે કહેશો સાહેબ આવૃત્તિ આવડી કઈ ચાલો અહીંયા મેં લીટી કરી દીધી એટલે એકનું બીજામાં જતું ના રહી હવે જોતું જવાનું કે આ આવૃત્તિમાં બે કેટલી વાર છે એકવાર તો એક લીટી કરવાની જોજો હજી એક વાર આવ્યું તો બે લીટી કરવાની

ત્યાર પછી ચાર અહીંયા એક આપી છે ચાર એ આપ્યો છે ને અહીંયા ચાર આપ્યો એટલે આ ત્યાર પછી પાંચ એક વાર આપ્યો છે અહીંયા આ બે વાર છે હવે પાંચ દેખાતો નથી હવે છ ની વાર આવ્યો છ તો કેટલી વાર આપ્યો એક વાર હવે આપણે આવૃત્તિ ચિહ્ન કુલ સંખ્યામાં મૂકવાના તો આ બે છે બે વાર છે

તેર ગણી લો જાય તેર થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર સાચો કંઈ જ નથી પણ જો કદાચ એવી સંખ્યાઓ આવ્યું કે ભાઈ આ ત્રણ છે એ પાંચ વખત તો છે પણ હજી ચાર વખત આવ્યું તો પછી અલગથી બતાવવાના હો ચાર એની હારો આર જ નથી રાખવાના સમજાઈ ગયું પાંચની જોડી થાય એટલે ચાર પછી આડો લીટો પાંચ એટલા માટે મેં આ ટોપિક એક તમને સમજાવ્યું ચાલો આગળનો ટોપિક તો હવે તમને આવૃત્તિમાં શું કહેવા માગે એ સમજાય ગયું હશે આગળનો ટોપિક જોઈએ તો અહીં અમે એવું જ બતાવ્યું છે કે આવૃત્તિ કોષ્ટકની રચના કરવા માટે આવૃત્તિની સંખ્યાના સંકેતો એ પાછી એક માટે બે માટે ત્રણ માટે ચાર માટે અને પાંચ માટે ચાર ઊભા લીટા છે અને એક એને ચારે છે પાંચ થાય ઓકે ત્યાર પછી આ આપણું આવૃત્તિ કોષ્ટક ની વાત તૈયાર થઈ ગઈ છે હવે વાત આવી છે ચિત્રાલેખ ચિત્રાલેખ તમે નહીં જોયો હોય પણ હું અહીંયા એક તમને ફોટો બતાવું તમે આ ફોટો જોઈ લો

ચિત્રો માં રજૂ કરવામાં આવે શીખવાનો જ છે પણ અત્યારે તમને ખાલી વ્યાખ્યાની જ માહિતી આપું આલેખનો આવશે ત્યારે હું શીખવીશ તમને પણ એ આલેખની એક નાનકડે એવડી માહિતી દો કે દાખલા તરીકે આપણને એમ કીધું હોય કે સોમવારે આ રાઉન્ડ કરીએ એ ટ્રેક્ટર છે દસ તો આ એક રાઉન્ડ એ દસ ટ્રેક્ટર હવે મારે સોમવારે પચાસ ટ્રેક્ટર બતાવવા તો હું કેટલા રાઉન્ડ કરી એક રાઉન્ડ એ દસ તો હું પાંચ રાઉન્ડ કરી એક બે ત્રણ ચાર ને પાંચ તો થઈ ગયા લ્યો પચાસ ટ્રેક્ટર સમજાઈ ગયું સરળતાથી સમજાઈ જશે પણ એ આપણે સમજશું જ્યારે એનો દાખલો ગણશું ત્યારે તમને

આ આડી હરોળ હોય કેવાય અને માહિતીના પ્રમાણમાં ઊભા લંબ દોરવામાં આવે ખબર હોય તો આપણે માહિતીના આધારે આમ લંબ દોરીએ છીએ ને કોઈ આવડા હોય કોઈ નાની મતલબ એની માહિતીના આધારે લંબ કેવડા છે આ લંબની વાત કરવામાં આવે છે સરખી પહોળાઈના એની પહોળાઈ કેવી હોય સરખી લંબ ચોરસ સ્તંભને આલેખ પત્રમાં દોરી શકાય આવા સ્તંભ વડે જે માહિતી દર્શાવવામાં આવે એને આપણે લંબ આલેખ કહે છે ફરીવાર સાંભળો વ્યાખ્યા કે આ આપેલી માહિતીના પ્રમાણમાં ઊભી અને સરખી પહોળાઈ જો એની ઊભી માહિતી છે ને એ ફિક્સ માપનો આપવામાં આવે તો એની માહિતીના આધારે એ માપ નક્કી કરવામાં આવે પણ એની પહોળાઈ તો સરખી જ હોય એટલે જ કીધું છે કે માહિતીના પ્રમાણમાં ઊભી સરખી પહોળાઈના લંબચોરસ સ્તંભ આલેખ પત્રમાં દોરી શકાય આવા સ્તંભ વડે માહિતી દર્શાવી એને આપણે લંબ આલેખ કહે છે આવો તમને પ્રશ્ન પૂછી લે

કાટ ખૂણે દોરેલી હોય એટલે કાટ ખૂણો થતો હશે આવી રીતે થાય બધી કાટ ખૂણે હવે એ બે લીટી વચ્ચેનું અંતર એક સેન્ટીમીટરનું હોય આ બે લીટી વચ્ચેનું અંતર એક સેન્ટીમીટરનું હોય અને એક સેમીના એ પાંચ અથવા તો દસ સરખા ભાગ કરવામાં આવે બે આલેખ હોય બે રીતે એક આલેખ છે એ પાંચ લીટીનો હોય અને બીજો કોઈ આલેખ હોય એ દસ નો પણ હોય શકે અને એમાં તમને ખબર હોય તો આછી અને ઘાટી બે લીટીઓ જોવા મળતી હશે તમે જોયો જશે આ લેખપત્ર બરાબર છે હવે આના ફાયદા શું ભાઈ કે આ લેખપત્ર આપણે બનાવીએ છીએ ને ફાયદા શું તો એ ફાયદા તમને સમજાવો કે આમાં કોઈ પણ માહિતી દર્શાવવામાં આવે ને એ માહિતીની રજૂઆત હંમેશને માટે ટૂંકી હોય અને સરળતાથી સમજાઈ જાય દાખલા તરીકે શહેરોનું આપ્યું તો શહેરનું નામ એટલા શહેરની વસ્તી એટલે એટલે શહેર ટૂંકી જ હોય લાંબુ લાંબુ લખાણ હોતું નથી માહિતીની રજૂઆત કેવી હોય ટૂંકી હોય લાંબા સમય સુધી તમને યાદ પણ રહે આલેખ જોઈ લો આલેખના આધારે તમને ખબર પડી જાય કે આલેખ શું કહેવા માંગે છે સમજાઈ ગયું એટલે લાંબા સમય સુધી પણ તમને યાદ રહી છે બે માહિતીની તુલના તમારે જોવી હોય તો તમે જોઈ શકો કે આ પહેલો સ્તંભ અને આ આ બીજો સ્તંભ 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 વચ્ચેની તુલના તુલના જોઈ શકો શકો કે કે પહેલો છે છે એના નાનો એની કરી કારણ સંખ્યા આપી એટલે હું અહીંયા નાની મોટી ની વાત કરું છું એની તુલના પણ તમે સરળતાથી કરી શકો કે આ નાનો સ્તંભ છે ને આ મોટો સ્તંભ છે શું કહેવા માંગીએ એની માહિતીના આધારે આપણે કહી શકીએ પછી માહિતી સરળતાથી અને આપણે ઝડપી આ માહિતીને સમજી શકીએ ચાહે જન્મદર જન્મદર હોય મૃત્યુદર હોય વિદ્યાર્થીઓનો ગુણ આપવામાં આવે ઠંડી સાક્ષરતાનું પ્રમાણ આયાત દેશની આ બધું છે તમે આલેખપત્ર ઉપર દર્શાવી શકાય સમજાઈ ગયું ત્યાર પછી આવશે પ્રમાણ માપ આપણે પ્રમાણ માપ લઈએ છે ને કે પ્રમાણ માપ આ લેખપત્ર ઉપર એક સેન્ટીમીટર બરાબર કરીને પછી લઈએ પાંચ દસ એક સેન્ટીમીટર બરાબર એટલા વિદ્યાર્થી એક સેન્ટીમીટર બરાબર એટલા જે જે તમે નક્કી કરો તો એની વ્યાખ્યા છે કે એક સેન્ટીમીટર માટે નક્કી કરવામાં આવતા માહિતીના માપને આપણે પ્રમાણ માપ કહીએ છીએ તો મને આશા છે કે આ બધા ટોપિકો આપણે જે ચલાવ્યા છે એ બધા ટોપિકો તમને સમજાઈ ગયા હશે એવું લાગે તો વિડીયોને ફરીવાર રિમાઇન્ડ કરીને જોઈ લ્યો આ મુદ્દા સમજાય છે તો આની અંદર રહેલી વસ્તુ દાખલાઓ છે આલેખ છે બધું તમને સમજાઈ જશે તો આ બધા ટોપિકો સાર

ચાલીસ વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ છે એનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો અહીંયા ગુણ આપ્યા છે હવે એનું આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે તો પેલા આપણે અહીંયા હું આવૃત્તિ તૈયાર કરું જો શું લખવાનું ખાસ ધ્યાન આપજો અંગ્રેજીની દસ ગુણની એક કસોટીમાં ચાલીસ વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ તો અહીંયા લખવાનું વિદ્યાર્થીની સંખ્યા વિદ્યાર્થીની સંખ્યા ઓકે અહીંયા લખવાનું આવૃત્તિ ચિહ્ન અને અહીંયા લખવાનું ચિહ્ન આવું લખો અથવા તો આવૃત્તિ ચિહ્ન લખો તો પણ ચાલે પહેલું કામ આપણે શું કરવાનું ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં તમને થોડુંક બાબત સમજાવી ત્યાંની શું કીધું તું કે પેલા તમારે નજર કરવાની છે કે આવૃત્તિ કોષ્ટકમાં કે જે ગુણો આપેલા છે એમાં સૌથી ઓછામાં ઓછા ગુણ ક્યાં છે તો કે એક દેખાય છે એટલે શરૂઆત એક થી થશે અને સૌથી વધુમાં વધુ ગુણ મને નવ દેખાય છે તો નવ સુધી તો એક થી નવ સુધીની સંખ્યા લખ નાખો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તમારી બુકમાં આવી લીટી હોય એટલે તમારે કરવાની જરૂર નથી અહીંયા મારે કરવી પડે એમ છે કારણ કે એક સંખ્યાનું બીજા સંખ્યામાં જતું ન રહે એ બાબતથી હું અહીંયા આ લીટી કરું છું ચાલો આ આપણી લીટી થઈ ગઈ સરસ રીતે દોરવાનો ઓકે અને આ એન એટલે કે કુલ થઈ જશે ચાલો પહેલેથી આપણે શરૂઆત કરીએ હવે એ તો આપણે અગાઉ મેં તમને ઇન્ટ્રોડક્શનના વિડિયોમાં આપ્યું હતું કે તો મેં સંખ્યા લઈ લીધી પણ અહીંયા તો ઘણી બધી સંખ્યા આપી તો સાહેબ શું કરવું શરૂઆત ક્યાંથી કરવી એ જ છે સ્ટાર્ટિંગથી કરવાનું નીચે અંડરલાઈન કરતી જવાનું એટલે ખબર પડે કે એ સંખ્યા આવી ગઈ કઈ છે છ તો છ માં એક કરો પછી પાંચમાં અંડરલાઈન પાંચ પાંચ બે છે પાંચ પાંચ પછી ચાર 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 ની એક અને બીજા ચાર ની એક બે આઠ બે આઠ એક ત્રણ એક ત્રણ સાત ચાલો પહેલું આપણે હરોળ લઈ લીધી હવે બીજી સાત એક સાત એક છ પાંચ છ પાંચ બે સાત બે સાત ચાર નવ ચાર નવ પાંચ ત્રણ પાંચ ત્રણ આ ડાવડું ખાનામાં ન જતું એ ખાસ ધ્યાન આપવાનું બે આઠ બે આઠ નવ પાંચ નવ અને નો જો ચાર લીટી આવી ગઈ પાંચમી લીટી કેમ આવશે વેરી ગુડ રેડી હવે આઠ છ આઠ છ સાત ત્રણ સાત ત્રણ આઠ ચાર આઠ અને ચાર ત્યાર પછી નવ છ નવ છ ચાર ચાર તો જો ચારમાં ચાર તો આવી ગયા એટલે એક ચાર અને બીજું એક ચાર તો પછી અલગથી બનાવવાનું છ છ છનું પાંચની જોડી બની ગઈ પણ હજી એક છ હે એટલે અલગથી બનાવીએ સાત ચાર સાત અને ચાર રેડી ને અને પાંચ અને છ પાંચ અને છ થઈ ગયું પૂરું હવે આપણે ગણતરી કરી નાખવાની છે પહેલામાં કેટલા છે એક ગુણ બે બે ત્રણ અહીંયા પણ ત્રણ અહીંયા પાંચ ને બે સાત અહીંયા પાંચ ને એક છ પાંચ ને બે સાત પાંચ ચાર અને ત્રણ ટોટલ મારી દ્યો જો આ ચાલીસ હોય તો પણ ચાલીસ થવા જોઈએ આ ચાલીસ હોય તો આપણ ચાલીસ થવા જોઈએ ત્રણ ને બે પાંચ ને ત્રણ આઠ સાદુ ચૌદ પંદર પંદર ને છ એકવીસ એકવીસ ને સાત અઠ્યાવીસ અઠ્યાવીસ ને ચાર બત્રીસ બત્રીસ ને ત્રણ પાંત્રીસ ને ને પાંચ ચાલીસ એન બરાબર ચાલીસ છે ની સંખ્યા તમારો આવૃત્તિ તૈયાર બસ આ જ છે તો મને આશા છે કે આવા રહેલા આવૃત્તિ કોષ્ટક તમે પણ જાતે ફટાફટ ગણતરી કરી શકો આ તમારું આવૃત્તિ કોષ્ટક તૈયાર થઈ ગયું એને બરાબર ચાલીસ આવી જાય ને આ ચાલીસ કીધા એટલે તમારું સાચું ઓકે ખાસ ધ્યાન આપજો ન સમજાણું હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને જોજો પણ પ્રેક્ટિસ કરતા રહેજો તો જ આવડશે વગર પ્રેક્ટિસે કશું આવડતું નથી એટલે ટ્રાય કરજો ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ ઓકે તો આ વિડીયોને પોઝ કરી ગણતરી કરવાનું ચાલુ કરી દો આવડી જાય પછી વિડીયો પૂરો કરજો ઓકે મને આશા છે તમને સમજાઈ ગયો હશે જો સમજાઈ ગયો હોય તો આ વિડીયોને એકવાર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમે તમને નવાને નવા વિડીયો સાથે મળતા રહેશું અસ્તુ ધન્યવાદ